मॉर्निंग पीबीएसएम 5 बॉयज एंड गर्ल्स, नमस्ते। श्री शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट एंड कंप्यूटर एजुकेशन वर्धमान, मैनेज बाय जैन सिटीजन एजुकेशन सोसाइटी, पीबीएसएम 5 बिजनेस एनवायरनमेंट। आपणे फर्स्ट यूनिट कम्प्लीट करी सेकेंड यूनिट स्टार्ट कर्युं छे, एमां लिबरलाइजेशन आगळ जोईए। लिबरलाइजेशन शू कहवा मांगे छे, एनी इफेक्ट आपणे जोता था, इफेक्ट ऑफ न्यू पॉलिसी ऑन बिजनेस एनवायरमेंट। इफेक्ट ऑफ न्यू पॉलिसी ऑन बिजनेस एनवायरमेंट में आपणे फर्स्ट स्कोप ऑफ पब्लिक सेक्टर डिक्रीज, सेकेंड गवर्नमेंट इज गिविंग द पुश टू लिबरलाइजेशन, थर्ड गवर्नमेंट विल गिव स्पेशल टैक्स रिलीफ टू द प्रोजेक्ट होल्डर, बे आपणे कर्या था। त्रीजा पॉइंट में आपणे पूछ्या छीए गवर्नमेंट विल गिव स्पेशल टैक्स रिलीफ टू द प्रोजेक्ट होल्डर, एमां आपणे अंदर जोईए विथ द हेल्प ऑफ न्यू पॉलिसी, एटले नवी पॉलिसी आ जे आवी लिबरलाइजेशन, एनाथी प्रमोटर्स ने एंटरप्रेन्योर्स ने कया कया बेनिफिट्स मळे छे। द गवर्नमेंट इज गिविंग अ पुश टू लिबरलाइजेशन, एज सेड अबो ओनली 5 इंडस्ट्रीज रिक्वायर लाइसेंस नाउ, ओनली 5 जेवी इंडस्ट्रीज छे के जेने लाइसेंसनी जरूर पड़े छे। જ્યારથી લિબરલાઇઝેશનની નવી પોલિસી ગવર્મેન્ટ દ્વારા અમલમાં મૂકવામાં આવી ત્યારથી ઓન ધ અધર સાઈડ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ આર ફ્રી ફ્રોમ લાઇસન્સિંગ, નાના જે લઘુ ઉદ્યોગો છે કે જેને લાઇસન્સની પ્રોસેસમાંથી બાકાત કરવામાં આવ્યા છે કે એને લાઇસન્સ લેવાની કોઈ જરૂર રહેતી નથી, સ્મોલ જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે એ લિબરલાઇઝેશનની જ્યારથી નીતિ ઉદારીકરણ જ્યારથી ગવર્મેન્ટ દ્વારા અપનાવવામાં આવ્યું ત્યારથી વિથ ધ હેલ્પ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ આર એસ્ટાબ્લિશિંગ, ધ ક્રેડિટ ફેસિલિટી આર ઇન્ક્રીઝિંગ, ઇટ હેઝ મેડ ઇઝીયર ફોરેન ઇન્વેસ્ટર્સ છે ઇન્વેસ્ટમેન્ટ છે કે જે નવી ઇન્ડસ્ટ્રીઝને એસ્ટાબ્લિશ કરે છે કે જેને કારણે એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન ક્રિએટ થાય છે, ક્રેડિટ ફેસિલિટી આર ઇન્ક્રીઝિંગ કે જે તમારી શાખ વધારે છે, ઇટ મેડ હેઝ ઇઝીયર કે જે ઇઝીલી તમારું કામ સરળ બનાવે છે। એના પછી એ પૂછે ધ વિટલ પ્રોબ્લેમ ઓફ રિજનલ ડિસ્પેરિટી વોઝ બિફોર ઇન્ડિયન ઇકોનોમી, ધ ગવર્મેન્ટ હેઝ બીકમ સિરિયસ ફોર ઇટ, ધાર્મિક અસમાનતાઓ જોવા મળે છે ઇન્ડિયન ઇકોનોમીમાં કે જે ગવર્મેન્ટ માટે સિરિયસ ઓફ પ્રોબ્લેમ્સ છે, ટુ રિમૂવ ઇટ સર્ટન સ્ટેપ્સ આર ટુ બી ટેકન, એને રિમૂવ કરવા માટે ઘણા બધા સ્ટેપ્સ લેવામાં આવે છે। ફર્સ્ટ ઓફ ઓલ ગવર્મેન્ટ ડિક્લેર ટેક્સ રિલીફ ફોર સચ રીઝન્સ, અમુક એરિયા માટે રિજનલ ડિસ્પેરિટી એટલે મીન્સ બેકવર્ડ એરિયા માટે સારી રીતે એને ગવર્મેન્ટ દ્વારા ટેક્સ રિલીફ આપવામાં આવે છે। બેકવર્ડ એરિયા હોય છે, અર્બન એરિયા હોય છે, રૂરલ એરિયા, ગામડાનો જે વિસ્તાર હોય છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીઝને એસ્ટાબ્લિશમેન્ટ કરે તો ગવર્મેન્ટ એમને ટેક્સ રિલીફ આપે છે, એવા રીઝન કે જે બેકવર્ડ હોય છે એને ડેવલપમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ શું કરે છે ટેક્સમાં રિલીફ આપે છે। ફોર સેટિંગ અપ પાવર પ્લાન્ટ ઇન બેકવર્ડ એરિયા બેકવર્ડ એરિયામાં નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવે છે, પ્લાન્ટનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે કે જેથી કરીને એમ્પ્લોયમેન્ટ છે કે જેની સિચ્યુએશન એમ્પ્લોયમેન્ટ છે કે જે વધારે ને વધારે મળી રહે બેકવર્ડ એરિયાને, ગવર્મેન્ટ વિલ ગીવ સ્પેશિયલ ટેક્સ રિલીફ ટુ ધ પ્રોજેક્ટ હોલ્ડર, ગવર્મેન્ટ છે કે જે સ્પેશિયલ ટેક્સ રિલીફ આપે છે જે પ્રોજેક્ટ ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ કરે છે કે જે પ્રોજેક્ટ ત્યાં રન કરે છે, ગવર્મેન્ટ વિલ હેલ્પ ધ કન્ટ્રી ટુ એબ્લિશ ઓર રિડ્યુસ ધ રિજનલ ડિસ્પેરિટી ઇન ઇન્ડિયા, ગવર્મેન્ટ છે કે જે કન્ટ્રીને હેલ્પ કરે છે કે તેવી રીતે જે રિજનલ જે આ બેકવર્ડ એરિયા છે એ
એરિયાને ડેવલપ કરવા માટે અમુક જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે કે જે રિડ્યુસ કરે છે, અને સિમ્પલી કોઈ પણ પ્રમોટર્સ હોય છે પોતાનો નવો બિઝનેસ છે કે જે સ્ટાર્ટ કરી શકે છે અને એને બેનિફિટ્સ મળે છે ટેક્સમાં, અને એ બીજી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ગવર્મેન્ટ દ્વારા એને પ્રોવાઈડ કરવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ છે ફર્ધર ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આર રિક્વાયર્ડ. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે બિઝનેસને ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે પાયાની જરૂરિયાત છે કે જે ઇન્ક્રીઝ થાય છે. ઇરિગેશન એટલે સિંચાઈ, એનર્જી એટલે પાવર અને લાઇટિંગ, રોડ્સ, ટ્રાન્સપોર્ટેશન, ટેલિકોમ્યુનિકેશન, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એજ્યુકેશન, હેલ્થ એક્સેટ્રા આર ધ બેઝિક રિક્વાયરમેન્ટ ફોર બિઝનેસ ડેવલપમેન્ટ. કોઈ પણ બિઝનેસને ડેવલપમેન્ટ કરવું હોય તો તમારી પાસે ઇરિગેશન સિંચાઈની વ્યવસ્થા હોવી જોઈએ. પાણી વગર કોઈ પણ બિઝનેસ રન થઈ શકતો નથી કે કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પોસિબલ થઈ શકે નહીં. એનર્જી હોવી જોઈએ, એનર્જી મીન્સ લાઇટિંગ એન્ડ પાવર, સારે પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી મળવું જોઈએ. 8 hours અથવા 10 hours પૂરા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી અવેબિલિટી હોવી જોઈએ. રોડ્સ, કોઈ પણ રો મટીરિયલ હોય એને પહોંચાડવા માટે અથવા જે ફિનિશ ગુડ્સ રેડી પ્રોડક્ટ હોય એને પહોંચાડવા માટે રોડની સારી એવી ફેસિલિટી હોવી જોઈએ. ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સપોર્ટેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ગુડ્સને ટ્રાન્સફર કરવા માટે તમારી પાસે ટ્રાન્સપોર્ટની સુવિધા હોવી જોઈએ. જો ટ્રાન્સપોર્ટમાં તમે કોઈ પણ એવો ગુડ્સ બનાવો છો કે જેના માટે તમારે સ્ટોરેજની જરૂરિયાત છે, તો તમારે એવું ટ્રાન્સપોર્ટેશન વેહિકલ અપનાવવું જોઈએ કે જ્યાં તમારો ગુડ્સ ને તમે સ્ટોર કરી શકો, સ્ટોરેજ કરી શકો. ટેલિકોમ્યુનિકેશન, બેન્કિંગ વ્યવહાર થઈ શકવો જોઈએ, કોમ્યુનિકેશન ઇઝીલી થઈ શકવું જોઈએ. ચેક દ્વારા પેમેન્ટ થતું હોય છે, કેશ દ્વારા પેમેન્ટ થતું હોય છે, એટલા માટે બેન્કિંગ ફેસિલિટી પણ હોવી જરૂરી છે. તમારી ઇન્ડસ્ટ્રીઝ છે એનું ઇન્સ્યોરન્સ લેવો પણ જરૂરી બને છે. એજ્યુકેશન, કે જ્યાં બેકવર્ડ એરિયા હોય છે કે જ્યાં તમારે ત્યાં એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય છે એના જે ચાઇલ્ડ હોય છે એના માટે એજ્યુકેશન સિસ્ટમ સારી હોવી જોઈએ. હેલ્થ એના ફેમિલી માટે એઝ વેલ એઝ એના પોતાના માટે હેલ્થની ફેસિલિટી, મેડિક્લેમ ફેસિલિટી પણ કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ધીસ આર ધ બેઝિક રિક્વાયરમેન્ટ ફોર ધ બિઝનેસ ડેવલપમેન્ટ. આ બધી એવી રિક્વાયરમેન્ટ છે કે જેના માટે બિઝનેસ ડેવલપમેન્ટ તો જ પોસિબલ થઈ શકે છે. ફોર દેટ ગવર્મેન્ટ હેઝ ડિક્લેર્ડ ધ પ્રોવિઝન ઓફ ટેક્સ રિલીફ. આના માટે થઈને બેકવર્ડ એરિયાને ડેવલપમેન્ટ કરવા માટે ગવર્મેન્ટે ટેક્સ રિલીફ ડિક્લેર કરી છે. ઇન કેશ ઓફ નીડ ધ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલ્સો વેલકમ. જો ટેક્સ રિલીફ અપનાવ્યા પછી બેકવર્ડ એરિયાને વધારે અને વધારે ઉદારીકરણ અપનાવવાથી, લિબરલાઇઝેશન અપનાવવાથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટને જો જરૂર જણાય તો તમે વેલકમ પણ કરી શકો છો. જ્યારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થાય છે કે જેના હિસાબે ડેવલપમેન્ટ બિઝનેસનું થઈ શકે છે, એરિયાનું ડેવલપમેન્ટ થઈ શકે છે, જો જરૂર જણાય તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે એને પણ વેલકમ કરવામાં આવે છે. એઝ અ રિઝલ્ટ મેની ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ આર એસ્ટાબ્લિશ એન્ડ ઓલ્ડ વન આર ઇમ્પ્રુવ. ઘણી એવા બધા રિઝલ્ટ જોવા મળ્યા લિબરલાઇઝેશન અપનાવ્યા પછી કે નવી ઇન્ડસ્ટ્રીઝ છે એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું ને ઓલ્ડ છે એને ઇનોવેશન કરવામાં આવ્યું, ઇમ્પ્રુવ કરવામાં આવ્યું કે એની ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે છે કે એને નવા રંગરૂપ સાથે એને નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે માર્કેટમાં કે જેથી એનું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. ઓલ્ડ વન આર ઇમ્પ્રુવ ડ્યુ ટુ ધીસ ઇન્કમ, પ્રોડક્શન, એમ્પ્લોયમેન્ટ આર ફાઉન્ડ ઇન્ક્રીઝ. આ બધું કારણે પ્રોડક્શન વધે છે, એમ્પ્લોયમેન્ટ જોવા મળે છે અને પીપલ્સની ઇન્કમ પણ ઇન્ક્રીઝ થાય છે. સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ પણ ઊંચું આવે છે. ધ ઇકોનોમિક એક્ટિવિટી આર ઓલ્સો એક્સપાન્ડેડ, અને અર્થતંત્રની ગતિવિધિ છે એ પણ વધતી જોવા મળે છે. લિબરલાઇઝેશનના જે ગવર્મેન્ટ દ્વારા નવા રૂલ્સ અને રેગ્યુલેશન્સ અપનાવ્યા છે જેથી હિસાબે પ્રાઇવેટ સેક્ટરને વેગ મળે છે, પબ્લિક સેક્ટરનો જે સ્કોપ હતો એ થોડો રિડ્યુસ કરે છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ધીસ પોલિસી કોન્સન્ટ્રેટેડ ઓલ ઇકોનોમિક ટ્રેડ એન્ડ કોમર્સ. ધીસ પોલિસી હેઝ કોન્સન્ટ્રેટેડ ઓલ ઇકોનોમિક ટ્રેડ એન્ડ કોમર્સ એક્ટિવિટી અરાઉન્ડ ધ કન્ઝ્યુમર. કન્ઝ્યુમરને લગતી દરેક ઇકોનોમિક એક્ટિવિટી, અર્થતંત્રને લગતી, વેપારને લગતી, કોમર્સને લગતી બધી એક્ટિવિટી કન્ઝ્યુમર દ્વારા જોવામાં આવે છે. ઇટ મીન્સ ધ કન્ઝ્યુમર આર ગિવન ધ ઇમ્પોર્ટન્સ.
એનો મીનિંગ એવો છે કે એના દ્વારા કન્ઝ્યુમરને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. This activity becomes consumer oriented, કે જે consumer oriented બની જાય છે. એનો મેઇન એમ શું હોય છે કે કન્ઝ્યુમરને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે. ફોર એક્ઝામ્પલ, એટીએમ ફેસિલિટી ઓફ બેંક, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેંક, ઓનલાઈન બુકિંગ સર્વિસ, આ બધા એને એક્ઝામ્પલ આપ્યા છે. એટીએમ ફેસિલિટી દ્વારા કસ્ટમરને સારી એવી સર્વિસ મળી રહે છે કે એ ગમે ત્યારે ગમે ત્યાંથી રૂપીઝને વિથડ્રો કરી શકે છે. ક્રેડિટ કાર્ડ ફેસિલિટી સેમ એઝ એ પણ ગમે ત્યાં એ ક્રેડિટ કાર્ડ યુઝ કરીને મની કલેક્ટ કરી શકે છે. ઓનલાઈન બુકિંગ સર્વિસ, ઓનલાઈન બુકિંગ સર્વિસ પણ ઇઝીલી પોસિબલ થઈ શકે છે. આ બધા એને કન્ઝ્યુમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી એક્ટિવિટીઝ છે કે જેના દ્વારા અર્થતંત્રની ગતિવિધિને વેગ મળે છે. મોબાઈલ એન્ડ સેલ્યુલર સર્વિસ, ઇન્ટરનેટ બુકિંગ ફોર રેલવે, ઓનલાઈન એર ટિકિટ બુકિંગ એક્સેટ્રા. મોબાઈલ અને સેલ્યુલર ફોન દ્વારા ઇન્ટરનેટ બુકિંગ ઇઝીલી, ઇન્ટરનેટ દ્વારા રેલવેનું બુકિંગ, ટેક્સીનું બુકિંગ, એર ટિકિટ બુકિંગ એક્સેટ્રા ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. ધીસ હેલ્પ્સ ધ કન્ઝ્યુમર ટુ સેવ ધ ટાઈમ, એનર્જી એન્ડ મની, કે જેના કારણે કન્ઝ્યુમરનો એનો ટાઈમ સેવ થાય છે, એને મની સેવ થાય છે અને એનર્જી પણ સેવ થઈ શકે છે. ઇટ વોઝ એન અઝમ્પશન ધેટ કન્ટ્રી વુડ અચીવ હાયર ટાર્ગેટ ઇન જીડીપી આફ્ટર ધ પ્રોસેસ ઓફ લિબરલાઇઝેશન સ્ટાર્ટેડ ઇન 1991. 1991 પછી જે લિબરલાઇઝેશન અપનાવવામાં આવ્યું કે જેથી કરીને જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જેનો રેટ છે કે વધારે ઇન્ક્રીઝ થતો ગયો, હાયર ધ ટાર્ગેટ. સી ટેક ઇટ ઇન્ડિકેટ્સ રિમાર્કેબલ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ 1991. નોંધપાત્ર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું જ્યારથી લિબરલાઇઝેશન, પ્રાઇવેટલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની એલપીજીની પોલિસી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા અપ્લાય કરવામાં આવે છે ત્યારથી. ઇટ ઇઝ ફેક્ટ ધેટ ઇન્ડિયન ઇકોનોમી એઝ અ હોલ એન્ડ ડિફરન્ટ સેક્ટર હેવ નો સિગ્નિફિકન્ટ ચેન્જ ઓર ઇમ્પ્રુવમેન્ટ, કે જેને કારણે સારા એવા ચેન્જીસ અને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યા છે. ટોટલ ઇફેક્ટ ઓફ ન્યૂ પોલિસી ઓન બિઝનેસ એન્વાયરમેન્ટ ટોટલ આપ્યા છે 5, 5 ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય છે, એટલા માટે પ્લીઝ એક વખત જોઈ લેજો. એક વખત આપણે રિપીટ કરીએ. સ્કોપ ઓફ પબ્લિક સેક્ટર ડિક્રીઝ. સેકન્ડ, ગવર્મેન્ટ ઇઝ ગિવિંગ પુશ ટુ લિબરલાઇઝેશન. થર્ડ, ગવર્મેન્ટ વિલ ગીવ સ્પેશિયલ ટેક્સ રિલીફ ટુ ધ પ્રોજેક્ટ હોલ્ડર. ફોર્થ, ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આર રિક્વાયર્ડ. એન્ડ નેક્સ્ટ, ધીસ પોલિસી કોન્સન્ટ્રેટ ઓન ઓલ ઇકોનોમિક ટ્રેડ એન્ડ કોમર્સ. લિબરલાઇઝેશનના પોઈન્ટ્સમાં બધા પોઈન્ટ્સ ઇન્કલુડ થઈ ગયા છે, બીજું કંઈ આમાં ડિટેલ્સમાં આપ્યું નથી. હવે આપણે નેક્સ્ટ આગળ જવાનું છે, પ્રાઇવેટાઇઝેશન, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.